બેટ દ્વારકામાં હાલ ઓપરેશન ક્લીનઅપ યથાવત છે. ડિમોલિશન કામગીરીના આકાશી દ્રશ્યો પણ હવે સામે આવ્યા છે, જેમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. સઘન સુરક્ષાની વચ્ચે ડિમોલિશનની કામગીરી છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે અને સાથે જ પોલીસની ફ્લેગ માર્ચ પણ આ વિસ્તારમાં થઈ રહી છે. સાથે જ દબાણો પણ એક પછી એક દૂર કરવામાં આવી રહ્યા છે. ડ્રોન કેમેરાની મદદથી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને એક અઠવાડિયામાં 40 જેટલા ધાર્મિક સ્થળના દબાણો હટાવવામાં આવ્યા છે. બેટ દ્વારકામાં અન્ય 95 સ્થળે ગેરકાયદે દબાણો દૂર કરાયા. વધુ જાણકારી લઈશું સંવાદદાતા દિવ્યેશ વાયડા પાસેથી. દિવ્યેશ, જે રીતે ગેરકાયદે બાંધકામો ઉપર તવાઈ છે, જે ઝુંબેશ ચાલી રહી છે ક્લીનઅપની, તે યથાવત છે. અત્યાર સુધીમાં કેવા પ્રકારની કામગીરી ત્યાં જોવા મળી છે દબાણની? નરેન્દ્રજી, દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ બેટ દ્વારકાની અંદર લગભગ છેલ્લા 7 દિવસથી એક સપ્તાહથી જે મેગા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, તે કહી શકાય અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન માનવામાં આવે છે અને તેમાં ખૂબ જ ચોકસાઈ અને આયોજનથી કામગીરી છેલ્લા કેટલાક દિવસથી કરવામાં આવે છે. 7 દિવસથી અહીં પહેલાથી જ પોલીસનો મોટો કાફલો અહીં ખડકી દેવામાં આવ્યો છે અને હજુ પણ પોલીસને સાથે રાખીને જ આ કામગીરી કરવામાં આવે છે. હિન્દુ ધર્મનું મોટું આસ્થા કેન્દ્ર છે, તેની ત્યાં હજારો લોકોની અવર જવર રહેતી હોય છે. તેમ છતાં છેલ્લા એક સપ્તાહથી બોટ જે છે ત્યાં બેટ દ્વારકા જવા માટેનો જે મુખ્ય માર્ગ છે તે છેલ્લા 8 દિવસથી બંધ રાખવામાં આવ્યો છે અને સુરક્ષાને કોઈ પણ કચાસ ન રહે તેની તકેદારીને સાથે રાખીને પોલીસ કાફલા સાથે એક મેગા ઓપરેશન છેલ્લા એક સપ્તાહથી દ્વારકાની અંદર ચાલી રહ્યું છે. અનેક ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને સાથે સાથે જે ડ્રગ્સ સાથે સંકળાયેલા કેટલાક લોકો છે તેના જે ગેરકાયદેસર દબાણો છે તેને પણ દૂર કરવામાં આવ્યા છે. આમ જોઈએ તો લગભગ અંદાજે કરોડોની કિંમતની જે મિલકત છે તે દૂર કરીને ત્યાં જમીન ખુલ્લી કરવામાં આવી છે અને તે આખું મોટું મેદાન છે તે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે અને જેના ડ્રોન વિઝ્યુઅલ પણ હાલ સામે આવ્યા છે. મોટી સંખ્યામાં પોલીસનો એક કાફલો છે તે તકેદારી સાથે આ મેગા ઓપરેશન હજુ પણ યથાવત રહે તેવી શક્યતા માનવામાં આવી રહી છે. આભાર સમગ્ર જાણકારી બદલ. તો હજુ પણ આ ઓપરેશન ક્લીનઅપ આગળ પણ ચાલતું રહેશે તેવી શક્યતા છે, કારણ કે હજુ પણ મોટા પ્રમાણમાં જે ગેરકાયદે દબાણો છે તે દૂર કરવાના બાકી છે.